हेलो स्टूडेंट्स, आज आप चैप्टर नंबर आप फोर है विद्युत प्रवाह की चुंबकीय असरो एना एमसीक्यू सॉल्व करे। मेरी पास फर्स्ट क्वेश्चन कंक आ रीते हैं कि एक अनंत लंबाई सुरेख विद्युत प्रवाहधारित वाहक ने आकृति में दर्शाया प्रमाण वर्तुड़ाकार लूप रचाय तेम वाड़वामां आवे छे। एटले आ रीते हवे कहे छे जो लूपनी त्रिज्या कैपिटल आर होय तो एना केन्द्र पर चुंबकीय क्षेत्र केटलू हशे। तमने आवा ऑप्शन आप्या छे। पहलू तो आटलो विचार करवो पड़े कि तार जे छे ए तार जे छे तमारी पासे अहीं आगळ बे वस्तु छे कि एक आ लूप बनी एटले के रिंग अने बीजो आ तार छे એટલે બંને વડે ચુંબકીય ક્ષેત્ર મળે। મારે પહેલાં એ નક્કી કરવું પડે કે એ ચુંબકીય ક્ષેત્ર કેટલું છે અને કઈ દિશામાં છે, એટલે કે બંનેનો સરવાળો થશે કે બાદબાકી, એના પરથી આપણે આપણો જવાબ નક્કી કરી શકીએ। તો પહેલું તો વિચારો કે પહેલાં આ જે રિંગ છે તો રિંગ વડે મને જે ચુંબકીય ક્ષેત્ર મળશે એને હું બી વન નામ આપું। તો જુઓ, અહીંથી જે છે પ્રવાહ આમ જાય છે એનો મતલબ ચુંબકીય ક્ષેત્ર કઈ બાજુ હશે, બહારની તરફ, અને રિંગ વડે મળતી ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું, તો મ્યુ ઝીરો આઈ અપોન શું સૂત્ર આપણે લખીએ છીએ, રિંગ વડે ટુ આર હે ને। તો અહીંયા આગળ આટલું લખી શકાય, તો અહીંયા આગળ જે છે એ ચુંબકીય ક્ષેત્ર કેટલું કેવી દિશામાં થશે, બહાર તરફ, ઓકે। એ જ રીતે બીજું જે છે એ છે તાર, તો તાર વડે મળતું જે ચુંબકીય ક્ષેત્ર છે તારમાંથી પ્રવાહ આમ જાય છે, તો જમણા હાથનો નિયમ શું કહે છે, પ્રવાહ આમ જતો હોય આંગળીઓ કહે છે સાઇન સદિશા બાજુ, તો ચુંબકીય ક્ષેત્ર એ પણ બહાર તરફ મળશે। અને તાર વડે મળતું જે ચુંબકીય ક્ષેત્ર છે એ શોધવાનું સૂત્ર શું, તો મ્યુ ઝીરો આઈ અપોન શું સૂત્ર છે, ટુ પાઈ આર, તો આ પણ કઈ તરફ છે, બહાર તરફ। એનો મતલબ એમ થયો કે કુલ જો ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો બંનેનો સરવાળો કરવો પડશે, કેમ, કારણ કે બંને વડે મળતું ચુંબકીય ક્ષેત્ર કેવું છે, બહારની દિશામાં છે। માટે તો જુઓ, એક કામ કરીએ, આ બંનેનો સરવાળો કરીએ તો જોઈ શકો છો કે મ્યુ ઝીરો આઈ અન અપોન ટુ આર બંનેની અંદર કોમન છે, આની અંદરથી શું વધશે, પહેલામાંથી વન વધશે તો બીજામાંથી વન અપોન પાઈ, પાઈ જે છે એ આપણે લસા લઈ લઈએ તો મ્યુ ઝીરો આઈ અહીંયા શું થઈ જશે, પાઈ પ્લસ વન થઈ જશે, અને પાઈ જે છે લસામાં છે એને હું છેદમાં લખું તો ઇન્ટુ ટુ પાઈ આર લખી શકાય। હવે આપણો જવાબ જે છે ઓપ્શનની અંદર આવો સીધે સીધો કોઈ પણ દેખાતો નથી, તો હું આને બે વડે ગુણી અને જો ભાગી દઉં તો આવું થાય, મ્યુ ઝીરો અપોન અહીંયા શું થઈ જશે, ફોર પાઈ, અહીંયા બે વડે ગુણ્યા હતા એટલે ટુ આઈ અપોન આર ઇન્ટુ પાઈ પ્લસ વન। જોઈ શકો છો આવો જે ઓપ્શન છે એ ઓપ્શન આપણો બી છે। તો આ રીતે તમે જવાબ નક્કી કરી શકશો। ચલો, સેકન્ડ ક્વેશ્ચન પણ મને આ રીતે કંઈક આપ્યો છે, એમાં કહે છે કે આકૃતિમાં દર્શાવેલ વાહકમાંથી આઈ જેટલો પ્રવાહ વહે છે, વક્ર ભાગની ત્રિજ્યા સ્મોલ આર, એટલે આ જે ત્રિજ્યા છે એને સ્મોલ આર આપ્યું છે, અને સુરેખ ભાગના તારની લંબાઈ ઘણી મોટી છે, કેન્દ્ર ઓ પાસે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે એ શોધો। તો મારે અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે, તો હું એક વિચાર કરી શકું કે મારી પાસે ચુંબકીય ક્ષેત્ર કોને કોને લીધે મળે, તો એક તો આ ચાપ દેખાય છે તમને એબીસી, તો એને લીધે, બીજું મને એક તાર દેખાય છે સીઈ, અને બીજો જે તાર દેખાય છે એ છે એડી, આ ત્રણેયને લીધે ચુંબકીય ક્ષેત્ર મળે, અને મારે જો કુલ ચુંબકીય ક્ષેત્ર જોઈતું હોય તો હું શું કરી દઈશ, એમનો સરવાળો, તો મને કુલ ચુંબકીય ક્ષેત્ર મળશે। પહેલું હું વાત કરું કે કયો ચાપ છે એ બી સી, તો એ બી સીને લીધે ઓ પાસે મને કેટલું ચુંબકીય ક્ષેત્ર મળે એને હું બી વન નામ આપું, તો એ કેટલું થાય, તો પહેલાં આટલું વિચાર કરી શકો કે ચુંબકીય ક્ષેત્ર ચાપ વડે હોય ત્યારે સીધે સીધું આપણે એનું સૂત્ર લખી શકીએ, મ્યુ ઝીરો આઈ થીટા અપોન ફોર પાઈ આર, તમને અહીંયા ત્રિજ્યા સ્મોલ આર છે તો હું સ્મોલ આર લખીશ, થીટા જે છે એ ચાપ વડે જેટલો ખૂણો કેન્દ્ર આગળ આંતરી લેતા હોય એ ખૂણો લેવાનો હોય। જુઓ આ સૂત્ર કેવી રીતે આવ્યું છે, તો સિમ્પલ આટલું જ સૂત્ર છે કે જો અહીંયા આગળ આંટાની સંખ્યા, આ રીતે હું એમ કહું કે આંટાની સંખ્યા એક હોય તો આખો જે ખૂણો છે એ ટુ પાઈ રેડિયન જેટલો બને, તો આંટાની સંખ્યા જો એન હોય તો, અથવા ટુ પાઈ રેડિયન ખૂણો છે, ઊંધું લખું, ટુ પાઈ રેડિયન ખૂણો હોય તો એક આખો આંટો બને છે, તો ખૂણો જો થીટા હોય તો કેટલા આંટ એની અંદર આંટા બને, બરાબર, એટલે આંટાની સંખ્યા એન બરાબર હું એને એન નામ આપું તો શું સૂત્ર થઈ ગયું, થીટા અપોન ટુ પાઈ, એટલે જે આપણી પાસે રિંગ વડે મળતું જે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર છે એન આંટા માટે, એમાં કેપિટલ એન મ્યુ ઝીરો એન આઈ અપોન ટુ આર સૂત્ર છે, એમાં એનની જગ્યાએ થીટા અપોન ફોર પાઈ સોરી ટુ પાઈ મૂકી દો એટલે તમને આ સૂત્ર મળી જાય। જુઓ લખીને બતાવું, શું ચુંબકીય ક્ષેત્ર શોધવાનું સૂત્ર છે, એન આંટાવાળી રિંગ હોય તો રિંગના કેન્દ્ર પર કેટલું ચુંબકીય ક્ષેત્ર મળે, આટલું,
પણ રિંગ જે છે એ આખી આખી નથી તો આંટા જે છે એ કેટલા થાય તો જુઓ 2 પાઈ રેડિયન ખૂણો બને આખો તો આંટાની સંખ્યા એક કહેવાય એક આખું ગોળ બન્યું તો જો થીટા ખૂણો બનતો હોય દાખલા તરીકે આટલી જ રિંગ છે હે ને તો એનો અર્થ એવો થયો કે અહીંયા આગળ જે છે ને આટલો ખૂણો બન્યો કહેવાય આ થીટા થયો બરાબર તો થીટા ખૂણો બને તો આંટાની સંખ્યા કેટલી તો એ આંટાની સંખ્યા એન બરાબર શું થઈ ગયા થીટા અપોન 2 પાઈ તો અહીંયા એનની જગ્યાએ થીટા અપોન 2 પાઈ મૂકી દો મળી ગયું આ સૂત્ર એટલે હવે તમે આ સૂત્ર પણ જો તમારી પાસે આવી રીતે કોઈ ચાપ હોય જો કોઈ ખૂણો હોય તો આ સૂત્ર લખવા ખાસ ધ્યાનમાં રાખી શકો છો તો અહીંયા આગળ કેટલો ખૂણો બને છે તો તમે જોઈ શકો છો કે અહીંયા આગળ જે છે આખો નથી આટલો ભાગ કટ થઈ ગયો ચોથા ભાગનો કટ થયો છે હે ને એટલે કેટલો ખૂણો થશે તો 3 પાઈ બાય 2 કહી શકો બરાબર તો લખી દો અહીંયા આગળ કે થીટાની જગ્યાએ શું મૂકી શકો છો તમે 3 પાઈ બાય 2 તો લખી દે અહીંયા આગળ થીટા બરાબર છે 3 પાઈ બાય 2 અને એ ચુંબકીય ક્ષેત્ર કઈ બાજુ હશે તો તમે જોઈ શકો છો પ્રવાહ આમ જાય છે એટલે ચુંબકીય ક્ષેત્ર કેવું છે તો અંદર તરફ બરાબર આ એક વસ્તુ મળી ચલો બીજો જે તાર છે એ કયો છે સીઈ તો સીઈ ને લીધે કેટલું ચુંબકીય ક્ષેત્ર મળે તો તમે જોઈ શકો છો કે એ જ તારવાળી રેખા પર ઓ બિંદુ છે તો તમે આપણે ભણી ગયા છે બાયો સાવર્ટનો નિયમ એ પ્રમાણે તાર વડે મળતું ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો આપણું જે સૂત્ર છે μ0 અપોન 4 પાય આઈડીએલ સાઈન થીટા અપોન આર સ્ક્વેર તો એમાં થીટાનો વિચાર કરો તો આઈડીએલ આ થયો અને આર સ્થાન સદિશ આ થયો તો બંને એક જ રેખા પર છે એટલે થીટા બરાબર 0 અને સાઈન 0ની કિંમત 0 છે માટે કોઈ પણ દિવસ જો તાર આમ હોય તો એ જ રેખા પર કોઈ પણ બિંદુએ ક્યારેય ચુંબકીય ક્ષેત્ર મળી શકતું નથી બરાબર એટલે અહીંયા આગળ લખી શકો કે એને લીધે મળતું ચુંબકીય ક્ષેત્ર શું છે 0 ત્રીજો તાર જે છે મને એડી દેખાય છે તો એડી તારને લીધે મળતું ચુંબકીય ક્ષેત્રની વાત કરીએ એનું નામ આપું છું B3 તો એ કેટલું મળશે તો જુઓ અહીંયા આગળ જે છે પહેલાં આટલું વિચાર કરો કે આ જે તાર છે ને એનો એક છેડો અહીંયા ફિક્સ છે અને બીજો છેડો અનંત લંબાઈએ છે બરાબર એટલે આવો જે તાર હોય જો આપણી પાસે અનંત લંબાઈનો તાર હોત તો સીધે સીધું આપણે એનું સૂત્ર લઈ લેત કે μ0 આઈ અપોન 2 પાઈ અને ડિસ્ટન્સ ડી અથવા આર આવું લખીએ છીએ અહીંયા આગળ જો અતિ લાંબો તાર હોય તો આપણે એ સૂત્ર લખી શકીએ પણ અહીંયા એક છેડો ફિક્સ છે ત્યારે તમને આ સૂત્ર આગળ પણ કીધેલું છે શું સૂત્ર લખવું જોઈએ μ0 આઈ અપોન શું લખવા જોઈએ 4 પાઈ આર કારણ કે આ ડિસ્ટન્સ જે છે એક છેડાથી આર જેટલું થશે ઇન્ટુ સાઈન થીટા 1 પ્લસ સાઈન થીટા 2 તો જુઓ આ જે છે એ ઓ બિંદુ સુધીનો ખૂણો છે કેટલો આંતરી લેશે 0 તો આ જે છેડો અનંત અંતરે હોય તો બીજો જે ખૂણો છે થીટા 2 એ 90 થાય એટલે સાઈન 0 પ્લસ સાઈન 90 આવું થશે સાઈન 90ની કિંમત શું 1 અને સાઈન 0ની કિંમત 0 મતલબ આ જવાબ થયો μ0 આઈ અપોન 4 પાઈ આર અને આ જે છે ચુંબકીય ક્ષેત્ર કઈ બાજુ થશે તો જમણા હાથના નિયમ મુજબ પ્રવાહ આમ જાય છે ઓ બિંદુ અહીંયા છે એ ચુંબકીય ક્ષેત્ર જે છે એ કે કઈ બાજુ આવશે અંદર તરફ તો અહીંયા આગળ પણ ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ મળ્યું તો કુલ ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો સરવાળો કરી દઈએ B1 પ્લસ B2 પ્લસ B3 ઓકે તો આ બધાનો હું સરવાળો કરું તો જુઓ ને B2 તો 0 છે આની અંદર આ પદનું ટોટલ 1 જ છે તો આ બંનેમાંથી શું કોમન નીકળી ગયું μ0 આઈ અપોન 4 પાઈ આર કોમન નીકળી ગયા પહેલામાંથી વધે છે 3 પાઈ બાય 2 અને બીજામાંથી 1 એવો જે આન્સર છે એ આપણો ઓપ્શન સી છે તો આવા કિસ્સામાં આપણો જવાબ જે છે એ સી બનશે જો તો તમને આખી જે વસ્તુ છે એ બોર્ડ ઉપર ક્લિયરલી દેખાતી હશે એને આ રીતે આખું પહેલાં લખી લેજો બરાબર એટલે આવા કોઈ પણ પ્રશ્નો હોય તો તમે એને ઇઝીલી સોલ્વ કરી શકો હવે થર્ડ ક્વેશ્ચન પર જઈએ થર્ડ ક્વેશ્ચન તો એક મારી પાસે આવો છે જે આપણે લોરેન્ટ્ઝ બળ ભણ્યા છીએ એના પરનો ક્વેશ્ચન છે મારી પાસે કે એક વિસ્તારમાં વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર માટે સદિશ ઈ બરાબર મને આપે છે 3i પ્લસ જે પ્લસ 2k અને સદિશ બી આપે છે i પ્લસ જે માઇનસ 3k હવે કહે છે કે એમાં 3i પ્લસ 4j પ્લસ k કેરેટ જેટલા વેગથી એટલે વેગ માટે મને કેવી આપ્યું છે 3i પ્લસ 4j પ્લસ k એટલા વેગથી પ્લસ ક્યુ જેટલો વિદ્યુતભારવાળો કણ ગતિ કરે છે ત્યારે તેના વડે અનુભવાતા બળનો વાય ઘટક કેટલો હશે ઓપ્શન છે 2q
11Q, 5Q અને 3Q આવા આપણને ઓપ્શન આપ્યા છે. જુઓ આટલો વિચાર કરીએ અહીંયા આગળ આપણે કે આપણને જે કીધું છે કે અહીંયા આગળ જે છે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર બંને હાજર છે એનો મતલબ કુલ લોરેન્ટ્ઝ બળ એટલે બંને બળનો શું કરવો પડે સરવાળો હે ને. વિદ્યુત ક્ષેત્ર વડે લાગતું પ્લસ ચુંબકીય ક્ષેત્ર વડે લાગતું. વિદ્યુત ક્ષેત્ર વડે લાગતા બળનું સૂત્ર શું? એફ બરાબર QE હે ને. અને ચુંબકીય ક્ષેત્ર વડે બળ જે અનુભવશે એ કેટલું થશે? ક્યુ ઇન્ટુ વી ક્રોસ બી. તો ક્યુ કોમન લખી દઉં છું, ઇન્ટુ શું આવશે? વી ક્રોસ બી. હવે જે છે આપણે આની કિંમતો મૂકતા જઈએ, ઈ છે એ તો આપણી પાસે સદિશ કેટલો છે? 3i પ્લસ જે પ્લસ 2k બરાબર. પ્લસ વી ક્રોસ બી એટલે ક્રોસ ગુણાકાર કરવો હોય ત્યારે તમે આ રીતે નિશ્ચયક લઈને કરી શકો છો. આઈ જે કે વી અને બી મૂકવાના છે. વી કેટલા છે? 3, 4 અને 1. તો અહીંયા 3 આવશે, અહીંયા 4 આવશે, અહીંયા 1 આવશે. પછી બી કેટલા મૂકવાના? તો 1, 1 અને -3. 1, 1 અને -3. ચલો આનું સાદરૂપ આપી દઈએ. પહેલું પદ જે છે એ તો એમના એમ જ રહેશે, 3i પ્લસ જે પ્લસ 2k એમના એમ રહેશે. પ્લસ આનું સાદરૂપમાં શું કરવાનું? આઈ ઇન્ટુ અહીંયા આગળ જ્યારે ગુણાકાર કરો છો ત્યારે આ બંનેનો ગુણાકાર એટલે -12 અને -1 બરાબર. પછી બીજી વખતે માઇનસ જે આવે પછી કોનો ગુણાકાર આવે? 3 ઇન્ટુ -3 શું થશે? -9 અને 1 ઇન્ટુ 1 -1. પ્લસ કે કેરેટ ઇન્ટુ શું થશે? તો આ લઈ લો, 3 × 3 -4 બરાબર. સાદરૂપ આપતા જઈએ શું થાય આપણો જવાબ? ક્યુ ઇન્ટુ પહેલું પદ ફરીથી લખી દઈશ, 3i પ્લસ જે પ્લસ 2k. બીજું પદ કેવું આવે છે? તો આઈ જોડે કેટલી કિંમત આવી? -13i. પછી માઇનસ અહીંયા આગળ જે છે કેટલા છે? -10j અને -- કેવા થઈ જશે? +10. પ્લસ એવી રીતે 3 - 4 એટલે -1 એટલે -k. ચલો આઈવાળા પદનો સરવાળો કરીશું જેવાળા અને કેવાળા. તો અહીંયા આગળથી જે છે તમારો જવાબ શું થશે? અહીંયા આગળથી -13 અને +3 એટલે -10i, જે +10 એટલે 11j પ્લસ 2k - k મતલબ કે k. તો જોઈ શકો છો અહીંયા આગળથી બળનો વાય ઘટક એટલે જે કેરેટવાળો ઘટક છે એ કેટલો છે? તો 11 × q જેટલો. માટે આપણો જવાબ સિમ્પલ આ રીતે થઈ જશે કે બળનો વાય ઘટક કેટલો છે? તો 11 q. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન 4 છે કે સમાન ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે એક સરખા વેગમાનથી દાખલ થતા ઇલેક્ટ્રોન અને પ્રોટોન માટે ખાલી જગ્યા. જુઓ પહેલું તો કીધું છે ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે છે અને સમાન વેગમાન છે. કોની વાત કરી છે? તો ઇલેક્ટ્રોન અને પ્રોટોનની. ઓપ્શન છે બંને માટે વક્રમાર્ગની વક્રતા સમાન હશે, બીજું છે વિચલન થશે નહીં, ત્રીજું છે ઇલેક્ટ્રોનના વક્રમાર્ગની વક્રતા વધારે હશે અને ચોથું ઓપ્શન છે પ્રોટોનના વક્રમાર્ગની વક્રતા વધારે હશે. એટલે ત્રિજ્યાની વાત કરી છે. જ્યારે આપણે કણને ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે દાખલ કરીએ છીએ ત્યારે આપણે જાણીએ છીએ કે એ વર્તુળાકાર ગતિ કરશે. એના માટે જરૂરી કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે છે? તો ચુંબકીય બળ. એટલે કે આપણી પાસે જે સૂત્ર છે કેન્દ્રગામી બળ બરાબર ચુંબકીય બળ QVB sin θ, પણ થીટાના ઇન્ટી છે. આના પરથી તમે આરને સૂત્રનો કરતા કરો તો R = શું થશે? MV/QB. MV એટલે વેગમાન, P લખી શકાય. હવે જોઈ શકો છો કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન માટે વિદ્યુત ભારનું મૂલ્ય સરખું, ચુંબકીય ક્ષેત્ર પણ સમાન છે. ઓકે, તો જો વેગમાન પણ સમાન હોય તો વક્રમાર્ગની ત્રિજ્યા પણ કેવી મળશે? સમાન. આવું આપણે કહી શકીએ. તો આવો હતો ક્વેશ્ચન નંબર 4. હવે ક્વેશ્ચન 5. જુઓ રકમ હવે શું કહે છે નેક્સ્ટમાં. એમાં એમ કહે છે કે નીચે એક આકૃતિ આપી છે, એમાં દર્શાવ્યા મુજબ વાય અક્ષને સમાંતર રહેલા વાહકમાંથી +y દિશામાં આઈ પ્રવાહ વહે છે. એની નજીકના ભાગમાં કોઈપણ ક્ષણે પી બિંદુએ +q વિદ્યુત ભાર વી વેગથી ગતિ કરે તો આ વિદ્યુત ભાર પર ચુંબકીય બળ ખાલી જગ્યા લાગશે. તમને ઓપ્શન આપ્યા છે OY દિશામાં, બીજું છે OY વિરુદ્ધ દિશામાં, ત્રીજું છે OX દિશામાં અને ચોથું છે OX વિરુદ્ધ દિશામાં. તમને આવી કંઈક આકૃતિ આપી છે અહીંયા આગળ. તો હું પહેલાં જે છે એ આકૃતિ તમને દોરીને થોડું કહી દઉં એટલે તમને આઈડિયા આવશે. અહીંયા આગળ આ X અક્ષ છે, અહીંયા આગળ P બિંદુ, +q વિદ્યુત ભાર એ V વેગથી આ દિશામાં જાય છે એવું બતાવે છે. આ O છે, આ Y અક્ષ છે બરાબર, અને અહીંયા આગળ આ રીતે આપણી પાસે આકૃતિ છે. જુઓ તમને જે કીધું છે એ પ્રમાણે અહીંયા આગળ
वाहक माथी प्लस वाय दिशा में आई प्रवाह वही रह्यो छे, एटले अहीं आगळ जे तार छे एमांथी प्रवाहनी दिशा कई छे, प्लस वाय दिशा। ओके, हवे जे छे प्लस क्यू विद्युत भार छे ने ए आ दिशा में विवेग थी गति करे छे, तो एना पर लागतुं चुंबकीय बळ केटलुं हशे। तमे जाणो छो के विद्युत भार पर लागता चुंबकीय बळनुं सूत्र शुं, तो एफ इज इक्वल टू क्यू इंटू वी क्रॉस बी लखी शकाय, जेमांथी आपणे जाणीए छीए ए प्रमाणे वेग जे छे ए एक्स दिशामां छे एवुं खबर छे। चुंबकीय क्षेत्र कई बाजू हशे, तो तमे विचारो अहीं आगळ तारमांथी प्रवाह धन आम वाय दिशामां कीधो छे एटले उपर तरफ, पी बिंदુ અહીંયા છે, એનો મતલબ જમણા હાથના નિયમ પ્રમાણે ચુંબકીય ક્ષેત્ર કઈ બાજુ થાય, અંદર તરફ। તો લખી દઉં કે ચુંબકીય ક્ષેત્ર જે છે એ કઈ બાજુ છે, અંદર તરફ। અંદર તરફની દિશાને આપણે નોર્મલી ઋણ ઝેડ દિશા તરીકે દર્શાવીએ છીએ, તો હું અહીંયા આગળ બી ઇન્ટુ માઇનસ કે કેરેટ વિચારી શકું। હવે જુઓ શું જવાબ થશે, આપણો ક્યુ વી બી અને આઈ ક્રોસ માઇનસ કે છે એટલે આપણો જવાબ શું થશે, પ્લસ જે, આઈ ક્રોસ કે નો જવાબ માઇનસ જે છે, માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા એટલે કે જે, પ્લસ જે દિશા એટલે બળ, પ્લસ જે દિશા એટલે વાય દિશામાં લાગ્યું, મતલબ બળની દિશા કઈ દિશા છે એમ કહી શકો, ઓ વાય, બરાબર। બળ કઈ બાજુ લાગે છે તમને પૂછે તો શું લખવું પડશે, ઓ વાય દિશામાં। ટૂંકમાં આપણે અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્રની દિશા નક્કી કરી, જેને અહીંયા મૂકી દીધી, એટલે પરિણામે આપણને બળ કઈ બાજુ લાગે છે એ મળી શક્યું। ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ, જેમાં આપણને શું કહે છે, જુઓ પ્રશ્ન નંબર 6। એક જ વાહક તારમાંથી બે વર્તુળાકાર ગૂંચળા બનાવ્યા છે, પ્રથમ કોઇલની ત્રિજ્યા બીજા કોઇલની ત્રિજ્યા કરતાં બમણી છે, એટલે એવો અર્થ થાય કે પ્રથમ કોઇલની જે ત્રિજ્યા છે એ બીજાની ત્રિજ્યા કરતાં કેવી છે, બમણી, એટલે આર વન બરાબર ટુ આર ટુ કહેવાય। હવે બીજી કોઇલને વી ટુ બરાબર વી જેટલું પોટેન્શિયલ ડિફરન્સ લગાડતા તેના કેન્દ્ર પર ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા બી છે, તો પ્રથમ કોઇલના બંને છેડે વોલ્ટેજ વી વન બરાબર ખાલી જગ્યા જેટલું પોટેન્શિયલ ડિફરન્સ લગાડીએ તો તેના કેન્દ્ર આગળ ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા બી જેટલી સમાન બને, બંનેમાં આંટાની સંખ્યા કેવી છે, સમાન, એટલે પહેલાં ગૂંચળામાં જેટલા આંટા છે એટલામાં જ એટલા જ બીજામાં છે। કેપિટલ આર વન છે સૂત્રમાં એ પ્રથમ ગૂંચળાનો અવરોધ છે અને આઈ ટુ છે એ બીજા ગૂંચળામાં પ્રવાહ છે એવું દર્શાવે છે, આપણા જે ઓપ્શન આપ્યા છે એમાં આપણને ઓપ્શન આવા આપ્યા છે, ફોર આઈ ટુ આર વન, બીજું ઓપ્શન છે સિક્સ આઈ ટુ આર વન, ત્રીજું ઓપ્શન છે ટુ આઈ ટુ આર વન અને ચોથું ઓપ્શન છે થ્રી આઈ ટુ આર વન, એટલે કેપિટલ આર અવરોધ છે અને સ્મોલ આર જે છે એ શું છે, ત્રિજ્યા, ઓકે, રિંગની। હવે પહેલું આટલો વિચાર કરો કે આપણે જો વાત કરીએ તો રિંગ વડે મળતું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું, તો બી બરાબર એન આંટાવાળી રિંગ હોય તો શું લખી શકીએ, મ્યુ ઝીરો એન આઈ અપોન ટુ આર સૂત્ર છે, તો આના પરથી આપણે વાત કરીએ તો બે રિંગ છે તો બંને રિંગ માટે, એટલે પ્રથમ રિંગ માટે લખું સૂત્ર તો શું થાય, તો પ્રથમ રિંગ માટે ચુંબકીય ક્ષેત્ર બી વન બરાબર આવું લખાશે મ્યુ ઝીરો એન વન આઈ વન અપોન ટુ આર વન આવું લખાશે। હવે જે છે હું અહીંયા આગળ પ્રવાહ છે તો આપણે જાણીએ છીએ આઈ ઇઝ ઇક્વલ ટુ વી અપોન આર લખી શકાય ઓમના નિયમ પ્રમાણે, કેમ એવું લખું છું, કારણ કે જવાબ કેપિટલ આરવાળા પદમાં છે માટે, તો અહીંયા લખી દઉં મ્યુ ઝીરો એન વન આઈ વનની જગ્યાએ શું લખી દઈશું, વી અપોન આર વન બરાબર ઇન્ટુ ટુ આર વન, જ્યાં આર વન બરાબર ટુ આર ટુ છે બરાબર, તો એ પણ આપણે લખી દીધા અને લખી દઉં કે આઈ ઇઝ ઇક્વલ ટુ વી અપોન આર સૂત્રનો આપણે ઉપયોગ કર્યો છે। ચલો તો પહેલું બી વન મળી ગયું, પછી બીજી રિંગ વડે શું ચુંબકીય ક્ષેત્ર મળે, સેમ આ જ રીતે સૂત્ર લખી શકાય, શું બનશે સૂત્ર, મ્યુ ઝીરો એન ટુ આઈ ટુ અપોન શું લખશું ટુ આર ટુ, જ્યાં આઈ ટુ બરાબર પાછા શું લખી શકાય, વી ટુ અપોન આર ટુ, ઓકે, તો આવું આપણી પાસે સૂત્ર બન્યું। હવે આપણને કીધું છે એ પ્રમાણે કે ચુંબકીય ક્ષેત્ર સમાન બને એ માટે વી વન કેટલો રાખશો, આવો આપણો પ્રશ્ન છે, તો ચુંબકીય ક્ષેત્ર સમાન બનાવવાનું છે દેટ મીન્સ બી વન અને બી ટુને સરખાવવાના છે, તો બી વન બરાબર બી ટુ લખું, તો જુઓ અહીંયા આગળ શું આવશે, મ્યુ ઝીરો એન વન વી વન અપોન ફોર આર ટુ કેપિટલ આર વન બરાબર, આ બાજુ શું છે, આ મ્યુ ઝીરો એન ટુ વી ટુ અપોન ટુ આર ટુ આર ટુ આવું છે। હવે જુઓ શું કઈ કઈ વસ્તુ કેન્સલ થાય છે,
म्यू झीरो अने म्यू झीरो कैंसल थशे, आटानी संख्या सामन है एटले कैंसल कर शकाय, आर टू और आर टू कैंसल कर शकाय, बे थी अँ आग भाग चालशे। तो अँ आग थी लखू, अँ एक लखी दऊँ कि कारण एक तो एन वन और एन टू पण सरखा है। तो चलो हवे हूँ वी वन ने जो सूत्र नो करता करूँ तो मारो जवाब शू थाय, अहीं बे वध्या छे ए अहीं जशे एटले टू आर वन पछी वी टू अपोन टू आर नहीं टू नथी खाली शू छे आर टू। हवे जुओ अहीं आगळ वी टू अपोन आर टू छे अने आपणे आई टू लखीए तो चाले, तो लखी शकाय कि अहीं आगळ टू आई टू इंटू आर वन, कारण कि मैं वी अपोन आर बराबर शू लखी दीधा छे आई। अने आवो जवाब आपणी पासे छे टू आई टू आर वन क्या छे ऑप्शन सी बराबर। तो जुओ शब्दों में जे कीधुं छे अने बराबर थी समझता जाइए तो इजीली गणी शकाय एवो आ एमसीक्यू छे। आ रीते आने गणी लेवो। चलो हवे एना पछीना क्वेश्चन पर जाइशुं। शू कीधुं छे एनी अंदर आपणने के आकृति में दर्शाव्या प्रमाणे 35 माइक्रोकुलम विद्युत भार 2×10⁶ मीटर पर सेकंड जेटला वेग थी गति करी रह्यो छे, तो पी बिंदु पासे उद्भवता चुंबकीय क्षेत्रनुं मूल्य खाली जगह माइक्रो टेस्ला हशे। तमने जे छे ने एक आवी आकृति आपी छे आ रीते के वी जेटला वेग थी जे छे ए केटलो विद्युत भार छे 35 माइक्रोकुलम विद्युत भार गति करी रह्यो छे अने एने लीधे पी पासे तमने चुंबकीय क्षेत्र शोधवानुं कीधुं छे। अहीं आगळ जे छे ए आर जे छे सदिश कीधो, आ थीटा जे छे ए 60 डिग्री आपी दीधो छे अने आ आर बराबर आपे छे 50 मिलीमीटर। तमारा ऑप्शन 2425 माइक्रो टेस्ला, 242.5 माइक्रो टेस्ला, 2524 माइक्रो टेस्ला ने शून्य आवा आपड़ा प्रश्ननी अंदर ऑप्शन आपेला छे। जो तमने कीधु छे के विद्युत भार जे छे ए अहीं आगळ गति करी रह्यो छे अने एने लीधे मळतुं चुंबकीय क्षेत्र शोधो। तमे जाणो छो के अहीं आगळ विद्युत भार जो गति करतो होय तो आपणे प्रवाह गणी शकीए। आई इज इक्वल टू शू सूत्र छे dQ/dt है ने। तो अहीं आगळथी जे छे हूँ आटली वस्तु तमने समझाऊँ केम हूँ आ सूत्र लई रही छूँ, कारण के तार वड़े मळता चुंबकीय क्षेत्रनुं सूत्र शू छे आपणी पासे बी बराबर आवुं लखी शकाय म्यू झीरो अपोन 4π आई डी एल साइन थीटा अपोन आर स्क्वेर, जे आपणी पासे बायो सावरनो नियम छे। तो आनी अंदरथी मने जे छे ए प्रवाह आई खबर नथी, पण मने एटलू खबर छे के आई इज इक्वल टू शू होय dQ/dt। ओके तो अहीं आगळथी एक काम करी शकाय के तमे जे छे ए आई नी किंमत अहीं आगळ आ रीते मूकी शको छो અને થીટા જે છે એ થીટા તમને અહીંયા 60 ડિગ્રી આપેલો છે। હવે જો હું અહીંયા આગળ બંને બાજુ ડીએલ વડે ગુણી દઉં તો આઈ ડીએલ બરાબર લખી શકાય dQ/dt ઇન્ટુ ડીએલ, અને અંતર બરાબર વેગ ગુણ્યા સમય, એટલે એક કામ કરી શકીએ ડીએલ બરાબર વી ઇન્ટુ ડીટી લખી શકીએ। તો આ બંને પદ કેન્સલ થશે એટલે આપણો જે જવાબ છે આઈ ડીએલ બરાબર વી ડીક્યુ અહીંયા આગળ મૂકી શકાય, એટલે કે આપણા આ સૂત્રની અંદર આઈ ડીએલની જગ્યાએ શું લખી દઈશ વી ઇન્ટુ ડીક્યુ અથવા તો ક્યુ નામ આપણે આપી શકીએ। હવે જો બધી કિંમતો છે તમારી પાસે મ્યુ ઝીરો એટલે 4π × 10⁻⁷ મતલબ આનો જવાબ થયો 10⁻⁷, વી જે છે એ વી તમને આપેલો છે 2×10⁶, વિદ્યુત ભાર કેટલો છે 35 માઇક્રોકુલમ સાઇન થીટા, થીટાની જે વેલ્યુ છે એ છે 60 ડિગ્રી અપોન આર સ્ક્વેર બરાબર, 50 મિલીમીટરને મીટરમાં ફેરવી દો અને એનો શું કરવાનો સ્ક્વેર। તો આ રીતે તમે જે જવાબ છે એ માઇક્રો ટેસ્લાની અંદર શોધી શકશો બરાબર। તો તમારો આન્સર જે છે એ આઈ થિંક 2425 આવે છે, યસ 2425 માઇક્રો ટેસ્લા બરાબર। તો આ રીતે આપણે એને ગણવાનો છે, ટૂંકમાં કહેવાનો અર્થ કે અહીંયા આઈડીએલની કિંમત આપણે કઈ રીતે શોધી છે એ વસ્તુ આના પરથી સમજી શકાય। ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ, મારી પાસે પ્રશ્ન નંબર 8 છે જેની અંદર પણ મને એક આકૃતિ આપી છે, તો હું એક કામ કરું પહેલાં આકૃતિ દોરી દઉં। આવી રીતે કીધી છે એક રિંગ આઈસી પ્રવાહ દર્શાવ્યો છે બરાબર, આ ઓ છે, અહીંયા આગળ આટલું અંતર એચ છે, અહીંયા આગળ મને એક તાર દર્શાવ્યો છે અનંત લંબાઈનો બરાબર, આ છે આપણો તાર જેમાંથી જતો પ્રવાહ આઈ ઈ વડે દર્શાવ્યો છે, આ રિંગની ત્રિજ્યાને કેપિટલ આર નામ આપ્યું છે અને એમ કે છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કેપિટલ આર ત્રિજ્યાની રિંગમાં આઈસી પ્રવાહ પસાર થાય છે અને અતિ લાંબા સુરેખ તારમાં આઈ ઈ પ્રવાહ વહે છે, આ બંને એક જ સમતલમાં છે,
तो एच ना कया मूल्य माटे रिंगना केन्द्र पर चुंबकीय क्षेत्र शून्य बने? तमारा जे ऑप्शन छे ए आई ई इंटू कैपिटल आर अपॉन आई सी इंटू पाई, आवा बधा ऑप्शन छे। जुओ, तमने कीधुं छे के एच एटलो केटलो राखो के अहींया आगळ परिणामी चुंबकीय क्षेत्र झीरो मळे। पहेलूं तो विचारो के रिंग वडे जे चुंबकीय क्षेत्र मळशे એ બહારની તરફ છે, ઓકે, અને આ તાર વડે જે ચુંબકીય ક્ષેત્ર મળે જમણા હાથનો નિયમ, પ્રવાહ આમ જાય છે એટલે ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ છે, એટલે છે બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં। જો એમના મૂલ્ય પણ સરખા થઈ જાય તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર ઝીરો મળી શકે। તો જુઓ, રિંગ વડે કેટલું ચુંબકીય ક્ષેત્ર મળે, શું છે આપણી પાસે સૂત્ર? તો મ્યુ ઝીરો આઈ અપોન કેન્દ્ર પર કેટલું મળે? ટુ આર, है ना, प्रवाहनुं नाम आई सी छे एटले मैं आई सी लख्युं छे अपॉन टू आर। एज रीते तारथी अहींया आगळ एच जेटला अंतरे ओ बिंदु छे तो तार वडे केटलुं चुंबकीय क्षेत्र मळे, शुं सूत्र छे एनुं? तो म्यू झीरो आई अपॉन टू पाई आर, डिस्टन्स जे छे एनुं नाम छे एच। चलो, अहींया म्यू झीरो अने म्यू झीरो कैंसल करी शकाय, टू अने टू ने पण कैंसल करी शकाय। हुं एच ने सूत्रनो करता करी दउं तो मारो जवाब थशे आई ई इंटू कैपिटल आर अपॉन पाई इंटू आई सी। आवो जे ऑप्शन छे तो एवो जे ऑप्शन छे ए मारी पासे यस ऑप्शन ए छे, बराबर, के आई ई इंटू कैपिटल आर अपॉन आई सी इंटू पाई, आवो ऑप्शन ए आपेलो छे। तो आ रीते आपणे जवाब नक्की करी शकशुं। चलो नेक्स्ट क्वेश्चन पर जाइए, प्रश्न नंबर 9। એમાં કીધું છે કે વિદ્યુતભારિત કણ છે, વિદ્યુતભારિત કણ એટલે કે આયનનું દળ માપવા માટે વપરાતા સાધન માસ સ્પેક્ટ્રોમીટરમાં આયનોને પ્રથમ વી જેટલા સ્થિતિમાનના તફાવતથી પ્રવેગિત કર્યા બાદ બી જેટલા ચુંબકીય ક્ષેત્ર વડે વર્તુળાકાર પથ પર ગતિ કરાવવામાં આવે છે। જો વી અને બી બંને અચળ રાખવામાં આવે તો વિદ્યુતભારિત કણ માટે વિદ્યુતભાર તથા દળનો ગુણોત્તર ખાલી જગ્યાના સમપ્રમાણમાં હશે। તમારા ઓપ્શન જે છે એ છે વન અપોન આર સ્ક્વેર, આર સ્ક્વેર, આર અને વન અપોન આર, આવા આપણને ઓપ્શન આપ્યા છે। પહેલું તો જુઓ, તમને એમ કે ને કે વી જેટલા પોટેન્શિયલ ડિફરન્સ હેઠળ જ્યારે તમે એને પ્રવેગિત કરો છો ત્યારે આપણે જાણીએ છીએ કે એની જે ગતિ ઉર્જા હોય એ શું થાય? તો વન હાફ એમ વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ વી લખી શકાય। આ પહેલું રિઝલ્ટ આપણને આના પરથી મળ્યું। બીજું મને કહે છે કે એને ચુંબકીય ક્ષેત્ર વડે વર્તુળાકાર પથ પર ગતિ કરાવવામાં આવે છે, એટલે કે એના માટે જરૂરી કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે? તો ચુંબકીય બળ। તો આપણે બીજું સૂત્ર લખી શકીએ કે એમ વી સ્ક્વેર અપોન આર બરાબર કેન્દ્રગામી બળ બરાબર શું થશે? ચુંબકીય બળ, એટલે ક્યુ વી બી સાઇન થીટા, પણ લંબરૂપે દાખલ કરો ત્યારે વર્તુળાકાર પથ બને છે, એટલે થીટા બરાબર 90 અને સાઇન 90 શું હોય? 1। તો આટલું આપણને અહીં આગળથી રિઝલ્ટ મળી શકે છે। હવે જે છે તમને શોધવાનો શું કીધો છે અહીં આગળ? વિદ્યુતભાર અને દળનો ગુણોત્તર શોધો। જો હું એક કામ કરું, આમાંથી જે છે એ હું વીને જો સૂત્રનો કરતા કરી દઉં તો શું થાય? વી બરાબર અહીંયાથી સૂત્રનો કરતા કરીએ, એક એક વી તો કેન્સલ અહીંયા થવાના છે, એટલે એક વીને સૂત્રનો કરતા કરીશું, એટલે આ અહીંયા જશે, એટલે ક્યુ બી આર અપોન એમ થશે, અને આને હું સમીકરણ એકમાં મૂકી દઉં તો જુઓ શું રિઝલ્ટ મળે। વન હાફ એમ વી સ્ક્વેર, એટલે આનો સ્ક્વેર કરો, એટલે ક્યુ સ્ક્વેર બી સ્ક્વેર આર સ્ક્વેર અપોન એમ સ્ક્વેર બરાબર ક્યુ ઇન્ટુ વી, આવું થશે। જોઈ શકો છો મારે ક્યુ બાય એમ ગુણોત્તર શોધવાનો છે, એક એક એમ કેન્સલ છે, અહીંયાથી એક એક ક્યુ કેન્સલ થશે, એટલે ક્યુ અપોન એમને હું સૂત્રનો કરતા કરી દઉં તો બરાબર ટુ અહીંયા જશે, એટલે ટુ વી અપોન અને બી સ્ક્વેર અને આર સ્ક્વેર ક્યાં આવશે? છેદમાં। તમને વી અને બી અચળ રાખવાના કે તો એમ કહેવાય કે ક્યુ અપોન એમ ગુણોત્તર છે કોના સમપ્રમાણમાં હશે? તો વન અપોન આર સ્ક્વેર, આ રીતે જવાબ લખી શકાય, બરાબર। તો અહીં આગળથી તમે નક્કી કરી શકો કે ક્યુ બાય એમ જે છે એ કેટલો થશે, ચલે છે વન અપોન આર સ્ક્વેર। ચલો નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરું તો એમાં એમ કહે છે મને, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક વિદ્યાર્થી વોલ્ટમીટર એમીટર અને અવરોધને જોડી અને એમાંથી આઈ પ્રવાહ વહેડાવે છે। તમને અહીંયા આગળ જે છે પરિપથ આપ્યો છે, અહીંથી આઈ પ્રવાહ જાય છે, અહીંયા આગળ આપણને એક એમીટર બતાવ્યું, અહીંયા આગળ મને એક અવરોધ બતાવેલો છે, અહીંયા છે મારી પાસે એક વોલ્ટમીટર, ઓકે, અને એમ કહે છે કે આથી વોલ્ટમીટર 10 વોલ્ટ અને એમીટર 2 એમ્પિયરના અવલોકન દર્શાવે છે, તો અવરોધ ખાલી જગ્યા હોય। તમારા ઓપ્શન છે કેપિટલ આર 5 ઓમ,
आर ग्रेटर देन 5 ओम, आर लेस देन 5 ओम अने आर इज इक्वल टू 10 ओम। पहला तो जुओ, तमने आ परिपथ आप्यो छे एमां आई शोधवो होय तो मारी पासे सूत्र शुं छे, आई इज इक्वल टू वी अपॉन आर, जे आर एटले मारे परिणामी अवरोध शोधवो पड़े। तो आकृतिनी अंदर तमे जोई शको छो कि अहीं आगळ आ बंने श्रेणीमां छे। हूँ एम कही दऊं कि धारो कि जे एमीटर छे एनो अवरोध, ए अवरोध जे छे एने हूँ आर ए थी दर्शाऊं छुं, અને વોલ્ટ મીટર હોય ને આદર્શ વોલ્ટ મીટર, તો વોલ્ટ મીટરનો જે અવરોધ હોય એ આપણે આદર્શ વોલ્ટ મીટરનો અવરોધ ઇન્ફિનિટિવ લઈએ છીએ, બરાબર। તો એનો અર્થ એવો થાય કે અહીંયા આગળ જે છે પરિણામી જે અવરોધ થયો એ પરિણામી અવરોધ કેટલો થશે, તો એવું કહેવાય આ બે શ્રેણીમાં છે એટલે આર પ્લસ આર એ જેટલો। હવે જો મારે પરિપથમાંથી વહેતો પ્રવાહ જોઈતો હોય તો આઈ ઇક્વલ ટુ શું સૂત્ર લખીશ, વી અપોન આર, વી અપોન આર પ્લસ આર એ, આવું લખી શકાય। હવે જે છે આપણે ફરી પાછા ક્વેશ્ચનની અંદરથી જોઈએ, આઈ જે છે એ આઈ કેટલા કીધા છે મને, 2 કીધા છે, તો અહીંયા આગળ લખી દઉં આઈની કિંમત 2 મૂકીશ। વોલ્ટેજ જે છે એ 10 વોલ્ટ છે, બરાબર, અને અહીંયા આગળ છે આર પ્લસ આર એ। અહીંયાથી આપણે ભાગ ચલાવીએ તો અને આને આ બાજુ લઈ જઈએ તો આર પ્લસ આર એ ઇઝ ઇક્વલ ટુ 5 થયા, ઓકે। તો અહીંયા આગળ એનો મતલબ એમ થાય કે આર બરાબર શું થાય, 5 માઇનસ આર એ, એનો અર્થ એવો થાય કે 5માંથી તમે કંઈક કિંમત બાદ કરો એટલો આર હશે, હે ને। તો એનો મતલબ એમ થાય કે આરની જે કિંમત છે એ જવાબ કેવો થવાનો, 5 કરતાં ઓછો, મતલબ તમારો ઓપ્શન થવો જોઈએ આર લેસ દેન 5 ઓમ હશે, બરાબર। તો આ રીતે આ ક્વેશ્ચન જવાબ મળશે। તો આજે જે ક્વેશ્ચન કરાવ્યા છે સરસ રીતે એની પ્રેક્ટિસ કરતા રહેજો, અને આવા બીજા પણ ક્વેશ્ચન તમારી પાસે હોય તો એને સોલ્વ કરશો તો સરસ એની પ્રેક્ટિસ થશે ને તમને આવડશે।